આપણે બધાને ખબર છે કે 2 દિવસ પહેલા શહેરમાં લગભગ 2 કલાકમાં ગિરનાર ઉપર 5.5 ઇંચ અને શહેરમાં 3 સાડા 3 ઇંચ, આમ 9-10 ઇંચ વરસાદ 2 કલાકમાં થયું છે. અને આના કારણે અમુક રસ્તાઓ ઉપર જ્યારે બહુ શોર્ટ ટાઈમમાં એટલું બધું પ્રવાહ ચાલતું હોય તો ખાડાઓ પણ ઉત્પન્ન થાય છે, અને જે જૂનો કામ કર્યો હોય એટલા પ્રવાહથી પાણી જે છે રોડને પણ ખરાબ કરતો હોય છે. આ છેલ્લી વરસાદ પહેલા કોર્પોરેશન દ્વારા શહેરના 2150 જેવા ખાડાઓને ભૂરી દેવામાં આવ્યા હતા અને તમામ રોડને રીસર્ફેસિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. મુખ્ય રોડો જેમ છે, મોતીબાગ હોય, કલેક્ટર ઓફિસ વાળો રસ્તો હોય, ભવનાથ રસ્તા નો રોડ હોય, આ તમામ રોડોને કોર્પોરેશન દ્વારા રીસર્ફેસિંગ પણ કરવામાં આવ્યું છે. અત્યારે મોન્સૂનની પરિસ્થિતિ જોતા આ 8-10 તારીખ પછી જે આગાહી પૂરી થઈ છે આના પછી કોર્પોરેશન દ્વારા ફરીથી આ તમામ રોડોનો રીસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવશે. જે પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડના બહાર રોડ છે આ તમામ રોડોનો પણ સારી રીતે રીસર્ફેસિંગ અથવા જ્યાં જ્યાં રિપેરિંગની જરૂરત હશે આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણીના કારણે જેટલા પણ રોડો ખોદાયા છે, 70-1 કિલોમીટર જેવા છે જ્યાં પાણીની લાઈન અને ભૂગર્ભ બંને રસ્તાઓ જે છે આના કારણે ડેમેજ થયા છે. અમે પ્રયત્ન કરીશું કે આ તમામ રસ્તાઓને આખું રોડ જ બનાવવામાં આવે, ન કે રિપેરિંગ કરવામાં આવે, સો દેટ જે રસ્તો જે છે આ લાંબા સમય સુધી ટકાઉ રહે. અત્યારે જે વિસ્તારોમાં ટોરેન્ટનું કામ ચાલુ નહીં થયું અને મોન્સૂનની પરિસ્થિતિ અને અત્યારે રોડ નવા બનાવવાની પરિસ્થિતિને જોતા ટોરેન્ટને પણ કામ કરવા માટે ના પાડવામાં આવી છે કે કોઈ પણ નવા રસ્તા ખોદવામાં નહીં આવે. અને હવે પછી એવું પ્રયત્ન છે, આમ છેલ્લા 4-5 મહિનાથી આ મોન્સૂન આવી ગયા, એના પહેલાં પણ અમારી આ જ પ્રેક્ટિસ હતી કે જ્યાં ગટરનો કામ ચાલે છે ત્યાં પેરેલલી પાણીનું કામ ચાલતું હોય, જ્યાં પાણીનું કામ ચાલે છે ત્યાં ગટરની લાઈન શરૂ થઈ જાય, જેથી રસ્તાઓમાં બંને યુટિલિટી સાથે સાથે નખાઈ જાય અને આના ઉપર પછી ઝડપથી રોડ કરી દેવામાં આવે જેથી માણસોને ઓછી હાલાકી ભોગવી.